વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી યોહાને લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય યોહાને લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 38મી કલમથી લઈને 42મી કલમ સુધી. યોહાન 19 38 થી 42. આ દિના બન્યા પછી અરિમથાઈનો યુસુફ અરિમથાઈનો યુસુફ જે ઈસુનો એક શિષ્ય હતો પણ યહૂદીઓના ઢાંકણે લીધે ગુપ્ત રીતે શિષ્ય હતો, તેણે ઈસુનું મોઢું લઈ લઈ જવાની પિલાત પાસે રજા માંગી અને પિલાતે રજા આપી, તેથી તેણે આવીને તેનું મોઢું ઉતારી દીધું. વળી નિકોદેમસ જે પહેલો રાત્રે ઈસુની પાસે આવ્યો હતો તે પણ આશરે 100 શેર ગોળ તથા અગરનું મિશ્ર લઈને આવ્યો. ત્યારે યહૂદીઓની રાતવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનું મોઢું લઈ અને સુગંધી દ્રવ્ય લગાડીને શણના લૂંગડામાં લપેટ્યું. હવે જ્યાં તે વધસ્તંભે જડાયો હતો તે સ્થળે એક વાડી હતી અને તે વાડીમાં એક નવી કબર હતી કે જેમાં કોઈને કરી મૂકવામાં આવ્યો ન હતો. એ માટે તેઓએ યહૂદીઓના પાસકાની તૈયારીના દિવસને લીધે ઈસુને ત્યાં મૂક્યો, કેમ કે તે કબર પાસે હતી. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન એવું કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ફરી એકવાર બહુ ધ્યાનથી ઈશ્વરનું વચન સાંભળજો કે જેથી કરીને તેને ગ્રહણ કરી શકીએ અને વિશેષ કરીને એની પર ચાલીને આપણે આકાશ રાજ્યના આપણે વારસદાર બની શકીએ. એક વખત એક કંજૂસ હતો અને એ કંજૂસ મરી ગયો. આ કંજૂસ જે છે એ જાત જ બહુ વિચિત્ર હોય. એક હોય છે કરકસર, એટલે કે તમે પૈસાનો યોગ્ય રીતે એનો ઉપયોગ કરો અને વધારે ખર્ચ ન થાય એનું ધ્યાન રાખો. પરંતુ કંજૂસ એને કહેવાય છે કે જે ખર્ચવાના પૈસા હોય ત્યાં પણ ના ખર્ચે, હા એને કંજૂસ કહેવાય. એ થોડી વિચિત્ર જાત હોય. હવે એવો કંજૂસ હતો તો એ કંજૂસ એના છોકરાને બહુ મારતો હતો. તો આજુબાજુ ઓલા દોડ્યા કે આટલું બધું મરાતો શું કામ છોકરાને મારે છે, કે તો કહે છે કે મેં એને એવું કીધેલું કે એક દાદરો છોડીને એક દાદરો એવી રીતે કે ચડજે, કે છે એટલે કે પેલા ચંપલ ઓછા ઘસાય ને, કે છે તો કહે છે કે વા બબ્બે દાદરા છોડીને ચાલવા લાગે ચડવા, કહે છે આને કહે છે પેન્ટ ફાડીને આવે, કે છે એટલે એના બાપુ મારવા લાગે કે હું પૈસા બચાવવાનું કરું છું. એટલે આ કંજૂસ જે છે એ વિચિત્ર હોય છે. એક કંજૂસને તો પગમાં કાંટો વાગી ગયો, તો કે સારું થયું, તો કે તને પગમાં વાગીને સારું થયું, તો કે સારું થયું સ્લીપર હતા પહેલાં તો કાણું ના થઈ જાય, કે છે એમાં. એટલે કંજૂસ છે ને વિચિત્ર હોય. પણ આ એક કંજૂસ મરી ગયો અને કંજૂસ મરી ગયો અને એ છે જગ્યા પર રહેતો હતો ત્યાંના લોકોની અંદર એની છાપ બહુ ખરાબ અને કદી પણ કોઈ પણ પ્રોગ્રામ હોય એની પાસે પૈસા માગવા જાઓ એની પાસે એક જ આપ નથી, હું નહીં આપું, બસ કશું બી હોય તો ના જ હું નહીં કરું. બધા એ પાસે માગવાનું છોડી દઉં કે આ તો બહુ કંજૂસ માણસ છે. હવે મરી ગયો, એ મરી ગયો ને તો દાટવા માટે બી કોઈ ના આવ્યું. હવે કંઈક તો કરવું પડે, એટલે જે જગ્યા આપણે તો સોસાયટીના 2-4 જણા છે ને એને દાટી આવ્યા. પણ પછી શું થયું, અઠવાડિયું થયું અને પછી તો બહુ લોકો એને મળવા માટે આવે, રડતા રડતા લોકો આવે, અરે હમણાં આ ભાઈ રહેતા હતા અહીંયા ભાઈ રહેતા હતા, તો કે હા. તો બધા બિચારા રડી રડીને પાછા જાય, બીજું કોઈ તો હતું નહીં. પણ સોસાયટીવાળાને આશ્ચર્ય કે આટલા બધા લોકો રોજ રોજ આટલા બધા લોકો. એટલે એકવાર બે જણા બોલાવીને પૂછ્યું કે ભાઈ તમારા શું થાય, સગા થાય, તો કે ના મારા કોઈ સગા નથી, કહે છે તો તું આટલું રડો છો, કહે છે તો કે માણસ બહુ સારો હતો, કહે છે ગરીબોને એટલી મદદ કરતો હતો, કહે છે અમારા લોકોને બહુ મદદ કરી, ખબર એમણે કેટલા લોકોનું સારું કર્યું છે, કેટલા લોકોનું ભલું કર્યું છે.
એટલે યોગ્ય કામમાં એ માણસ બહુ પૈસા નાખતો હતો, પરંતુ કંઈ ફંક્શન હોય, કંઈ ખાવા પીવાની દાવત હોય, કંઈ તહેવારો ઉજવવાના હોય, ના હું ના આપું એક બી પૈસા. એ ત્યાં સોસાયટીવાળાને કેવું હતું, આ કંજૂસ છે. તો ખરેખર એટલો ઉદાર હૃદયનો હતો કે એણે બહુ લોકોનું બહુ ભલું કરેલું હતું. એટલે ખરેખર એ જે હતો એવી છાપ એની નથી દેખાઈ, છાપ કેવી વારાય કંજૂસની, પરંતુ હતો એ ઉદાર હૃદયનો. એટલે ઘણી વખત આવું બને કે માણસ જે દેખાતો હોય એ શું અને ખરેખર એ હોય શું, પરંતુ ઘણા તો માણસ જ એવા હોય, એ કેવા હોય, હોય શું અને દેખાડો કંઈક અલગ કરે. આ તો સારો હતો પરંતુ એનું બહાર કંઈક અલગ આવ્યું. પરંતુ ઘણા બધા લોકો તો એવા હોય છે કે એ લોકો હોય શું ખરેખર અને બહાર જે છે એ લોકો દેખાડો જે છે એ કંઈક અલગ કરે. એકવાર તો એક ભાઈને હું એમના ઘરે મુલાકાતે ગયો અને ભાઈ તો મળ્યા નહીં, પરંતુ એમની પત્ની હતી. અરે પત્નીએ બધી મેં કેવું ચાલે છે ભાઈ ઘરની અંદર, એટલે પત્ની તો જાણે એવું લાગ્યું કે કોઈ જાણે દુઃખથી નસ્ત ભાઈ દીધી હોય. જવા દો ને કહે છે આ તો આવો માણસ છે ને તેવો માણસ છે ને ફલાણો છે ને ઢીકણું છે. હેરાન થઈ ગયો છું તો મને તો લાગે કઈ મારું લગ્ન આને જોડે થયું, કંટાળી ગયેલી ભાઈ. પણ જ્યારે બહાર આવે ને ત્યારે તો એવું લાગે કે બેમાંથી એક જણ જો જુદું બી થઈ જશે ને તો બીજું મરી જશે, એટલો પ્રેમ દેખાય, મેડ ફોર ઈચ અધર. પણ હકીકત કંઈક અલગ હતી. મને આશ્ચર્ય થયું કારકો તો કેટલા સરસ રીતે ફરે છે, એકબીજા વગર જાણે ચાલતું જ નથી. પરંતુ ખરેખર જે ઘટના છે એ ઘટના તો કંઈક અલગ છે. એક જણે તો એની પત્નીની એટલી બધી મારી આગળ નિંદા કરી, એટલી બધી નિંદા કરી, મારી પત્ની આ, મારી પત્ની ફલાણ, મારી પત્ની ઢીકણું, મારા નજરમાં તમને ચૂડેલ દેખાય. મેં કહ્યું આની પત્ની ખતરનાક હોય છે, લાંબા લાંબા વાળ, લાંબા લાંબા દાંત, મોટી મોટી આંખો, અને મેં કાતો ખાઈ જાય એવી હશે. મેં કીધું પણ એકવાર મળવાનું થયું અને મળવાનું થયું તો વાત જ કંઈક અલગ. એ બધું પેલામાં હતું, ભાઈ તો બિચારી બહુ સારી. કાં તો મારે તો ભાઈ બીજી જ કલ્પના મારામાં નાખવામાં આવી, બીજું જ કંઈ ચિત્ર મારી અંદર તો નાખવામાં આવ્યું, પરંતુ હકીકત તો કંઈક ઓર છે. એટલે ઘણા તો માણસ એવા હોય કે બહાર દેખાડો કંઈક એવો કરે ને કે માણસોને એવું લાગે વાહ ભાઈ શું છે, પરંતુ હકીકત જે છે એ એનાથી બિલકુલ વિચિત્ર હોય. પણ બહુ ધ્યાનથી સમજો કે સત્ય એક એવી વસ્તુ છે ને તમે દબાવી શકો, પરંતુ તમે એને હંમેશાના માટે છુપાઈ ના રાખી શકો, કે કદી બહાર જ ના આવે એવું કદી ના બની શકે. એ કોઈ પણ પ્રકારની સચ્ચાઈ હોય, પણ સાચું આજ નહીં તો કાલ એ પ્રગટ થાય થાય અને થાય જ. સ્પ્રિંગ હોય ને સ્પ્રિંગ, એને તમે દબાવો, કેમ કે સ્પ્રિંગમાં છે ને આમ ગોળાકાર હોય, એક જ તાર હોય પણ ગોળ 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 વારેલો હોય અને દરેક ગોળાકારની વચ્ચે એક જગ્યા હોય, અને સ્પ્રિંગ આમ દબાય આમ છોડે હતી એવી રીતે થઈ જાય, જેમ દબાવો ને ફરી પાછી હતી એવી રીતે. પણ જો તમે એને વધારે પડતી દબાઈ નાખો, આખો આમ જોઈન્ટ કરી નાખો, અને ભૂલથી જો છટકે ને અને જો એ તમારી ઉપર જ આવે તો મને બી લોહી કાઢી નાખે. એ સત્ય એવું છે કે તમે એને અમુક હદ સુધી તમે એને દબાઈ રાખી શકો, પરંતુ એક ને એક દિવસ એ સત્ય તમારી ઈચ્છા હોય તોય, ના ઈચ્છા હોય તોય, સારું સત્ય હોય તોય, એ ખરાબ સત્ય હોય તોય, પણ સત્ય જે છે એક વાર તો પ્રગટ થઈ જ જાય. પ્રભુ શ્રી કૃષ્ણ જ્યારે પૃથ્વી પર હતા ત્યારે બહુ બધા એમણે ઉપદેશો કર્યા, એમણે માતાઓને સાજા કર્યા, એમણે ભૂતો કાઢ્યા, એમણે આંધળાઓને દેખતા કર્યા, લંગડાઓને એમણે ચાલતા કર્યા, એમણે રક્તપિત્યા કોઢિયાઓને શુદ્ધ કર્યા, મરેલાઓને પણ જીવતા કર્યા, ભૂખ્યાઓને પણ ખવડાવ્યું. જબરદસ્ત પ્રભુ શ્રીના કાર્યો. એક કોઢ્યો તો એને કે જો પ્રભુ તું ચાહે તો મને શુદ્ધ કરી શકે છે. પ્રભુ હું ચાહું છું ને, તરત સ્પર્શ કર્યો તો એ તો સાજો થઈ ગયો. એવા આપણા પ્રભુ શું, એક સ્ત્રી કુબડી હતી તો પ્રભુ શું એને સિદ્ધું બી કરી દીધી, એને પર હાથ મૂક્યો. આપણા ઈશ્વર પ્રભુ શું એ બહુ જ અદ્ભુત હતા
એમના માં ભારોભાર દયા ભરેલી હતી. એમણે જ્યારે ઇઝરાયલ પુત્રોને જોયા તો એમણે યાદ કર્યો કે આ તો બધા બાળકો ઘરના ઘેટા જેવા શકે છે. એમને જોઈને દુઃખ થયું, દયા આવતી હતી એમને. પ્રભુ ઈસુની અંદર કૃપા જે છે એ કૃપા પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર ભારોભાર ભરેલી હતી. પરંતુ હજુ એમણે સેવાની શરૂઆત નથી કરી. એની પહેલાં જ્યારે એમણે ઉપવાસ કરેલો હતો ત્યારે શેતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જઈ ચડ્યો અને જઈને શું કહે છે, હે જો તું દેવનો દીકરો હોય તો પથ્થરોને કે રોટલી બની જાય. કે છે પ્રભુ ઈસુએ કીધું કે માણસ એટલી રોટલીથી નહીં પરંતુ પ્રત્યેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે તેના વડે જીવશે. એમ પ્રભુએ જવાબ આપ્યો, ઉભરતાને દેખાડે આપ, હું દેવનો દીકરો છું. કેટલા પથ્થર લાય ચાલ, તારા તાકાત એટલા પથ્થર મૂકી દે, હમણાં રોટલી બનાવીને દેખાડે. નહીં, કોઈ સાબિતી નહીં આપી કે હું દેવનો દીકરો છું. અરે એ તો થોડું એમને કીધું બી નહીં કે હા હું દેવનો જ દીકરો છું, કશું જ નહીં. ના પાડી દીધી કે માણસ એટલે રોટલીથી નહીં પરંતુ પ્રત્યેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે તેના વડે જીવશે. તો શેતાન પ્રભુ શ્રીકૃષ્ણ મંદિરના બુરજ પર બેસાડી દીધા અને કે જેથી નીચે પડી જાગે છે. તારા માટે એવું લખેલું છે કે જો તું પડી જાય તો પણ ઈશ્વર પોતાના દૂતોને આજ્ઞા આપશે અને તને ઝીલી લેશે દૂતો, રખે ને તારો પગ પથ્થર પર ફળાઈ કહે છે. એટલે કે છે તું પડી જાય છે. હવે પોતે જ બાઇબલનું વચન વાપરે છે, તારા માટે એવું લખેલું છે, એનો મતલબ એના હૃદયની અંદર ખાતરી છે જ કે પ્રભુ છે, દેવના દીકરા જ છે. શેતાને કંઈ પ્રશ્ન થોડો હતો, એને શક થોડો હતો, શક દૂર કરવા માટે થોડો આવેલો. એ ખબર જ હતી કે આ દેવનો દીકરો છે, એ તો પાડવા માટે આવેલો. પ્રભુ છે ફરી કીધું કે દેવનું પરીક્ષણ નહીં કરવાનું કહે છે અને એમણે એ બાબતમાં હાથ નાખ્યો નહીં. ફરી પહાડ પર લઈ ગયો અને ત્યાંથી આખી દુનિયા દેખાડે, જો કે છે દુનિયાના મોસ્તક જો, બંગલાઓ જો, ગાડીઓ જો, ફલાણો જો, ઢીકણું જો, બસ ખાલી મારું પગે પડીને ભજન કરને, બધું તને આપી દઈશ. અને પ્રભુ વિશે કીધું કે ફક્ત તારા દેવનું ભજન કર, એવું લખેલું છે. શેતાન એક જ વાત, જો તું દેવનો દીકરો હોય તો આ કામ કર, જો તું દેવનો દીકરો હોય. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની કોઈ પણ વાતોની અંદર એ ના ફસ્યા અને શેતાનનું કહેલું પ્રભુ ઈસુ ખ્રિસ્તે કશું જ ના કર્યું. તો કંઈ જ ના કર્યું, આ વાત અંધારામાં રહી, તેનો મતલબ કે પ્રભુ ઈસુ દેવપુત્ર નહોતા? એ દેવપુત્ર હતા જ ને. એ કરીને દેખાડે કે ના કરીને દેખાડે? કોઈ કે સૂરજ હમણાં બહાર નીકળીને દેખાડતો અને હમણાં જો તા તડકા તો માનો કે તું છે, નહીં તો તું છે જ નહીં. તું સૂર્યો કા દેખાડે તું તને? તારે માનવું તો માન, ના માનો તો ના માનીશ. હવે કોઈ એવું કે ભાઈ અત્યારે સૂરજ છે જ નહીં, જાઉં હું તો માનવા તૈયાર નથી. તો સવારે તો ખબર પડશે ને કે હા સૂરજ તો ખરેખર છે, પણ સૂરજ કંઈ બહાર ના આવે દેખાડવા માટે. પણ સત્ય શું છે, એકને એક વખત એ પ્રગટ થાય. અત્યારે કોઈ એવો આળો એવો અને આપણી પાસે આવીને કે ચલો સાબિત કરી આપ સુરત છે, તો દેખાડ. આપણે ના સાબિત કરી શકીએ, રાત પડી ગઈ છે, વાત ખલાસ થઈ ગઈ. પણ સવારે આપણે સાબિતી આપવા જવું બી ના પડે. અને સવારે જેવો સુરત નીકળે એટલે ખબર જ પડી જાય કે હા ભાઈ સુરત જે છે એ તો છે જ. એટલે જે સત્ય જે છે ને એને તમે અમુક હદ સુધી તમે કદાચ છુપાઈને રાખી શકો, દબાઈને રાખી શકો, પરંતુ એક સમય તો એવો આવે જ કે એ ઉછળીને એ બધાની સામે આવે. અને પ્રભુ ઈસુએ પરીક્ષણ પછી લોકોની પાસે જઈને જે ચમત્કારો કર્યા ને એમણે કીધું નહીં કે હું દેવપુત્ર છું માતા માટે આ બધા ચમત્કારો કરું છું. પણ શેતાને છે ને ચમત્કારો જોઈને ખબર પડી ગઈ, આ તો દેવપુત્ર જ છે. સત્ય એ છુપાઈ રાખી શકાતું નથી. સેનાવાળો કે જેનાથી ઢગલો લોકો દૂર દૂર ભાગતા હતા, કોઈ એમની પાસે જતું નહોતું. પરંતુ પ્રભુ ઈસુ જેવા ત્યાં ગયા ને તો સેનાવાળો દોડીને આવીને પગે પડ્યો. શેતાનના જ આત્મા હતા ને, જાણતા હતા ને કે આ દેવ પુત્ર છે. એટલે સાબિતી આપવાની કોઈ જરૂર નથી, પરંતુ સત્ય જે છે એ સત્ય આજે ને તો કાલે એ ગમે ત્યારે એ પ્રગટ થઈ જાય છે. એકવાર તો પ્રભુ ઈસુએ પણ મોડેથી કીધું હું દેવપુત્ર જ છું કે છે. અને આપણે બાઇબલની અંદર વાંચીએ તો એવું લખેલું છે, યોહાનની લખેલી સુવાર્તા એના 10મો અધ્યાય, યોહાન 10 અને આપણે વાંચીએ 31 લઈને 36 કલમ સુધી.
ત્યારે યહૂદીઓ તેને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા. ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે બાપ તરફથી તમને ઘણા સારા કામો દેખાડ્યા છે, તેઓ મારા કયા કામથી તમે પથ્થર મારો છો? યહૂદીઓએ તેને ઉત્તર આપ્યો કે કોઈ સારા કામને લીધે અમે તને પથ્થર મારવાના નથી, પણ દુર્ભાષણને લીધે અને તું માણસ છતાં પોતાને દેવ ધરાવે છે તેને લીધે. ઈસુએ તેને ઉત્તર આપ્યો, મેં કહ્યું કે તમે દેવો છો, અમે શું તમારા એમ શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી? જેઓની પાસે દેવનું વચન આવ્યું તેઓને જો તેણે દેવો કહ્યા અને શાસ્ત્રનો ભંગ થતો નથી, તો જેને બાપે અભિષિક્ત કરીને જગતમાં મોકલ્યો તેણે કહ્યું કે હું દેવનો દીકરો છું, તો શું તમે તેને એમ કહો છો કે તું નિર્વાસન કરે છે? હા, પ્રભુ શ્રીમાન કહી દીધું દેવ પુત્ર છો, તો બધા છે ને મારવા માટે દોડ્યા, હાથમાં પથ્થરો લઈ લીધા કે મારી આને તો કે છે. ખાલી કીધું કે હું દેવ પુત્ર છું, એમાં તો બધા લોકો જે છે એ લોકો તો ગુસ્સે થઈ ગયા અને એ લોકો બધા પથ્થરાત્મા લઈને પ્રભુ શ્રી કૃષ્ણને મારવાના માટે તૈયાર થઈ ગયા. પ્રભુ શું વિચારવા પડે કે કયા કામને લીધે તમે મને પથ્થર મારો છો? મારા સારા કામના લીધે કે છે? કે સારા કામને લીધે નહીં, તું તો કંઈક પોતાના દેવનો પુત્ર કરીને તું પોતાના દેવ જેવો ગણાવે છે કે છે? અને પ્રભુ શ્રી ખ્રિસ્તે કીધું તો લોકો પથ્થરે મારવા દોડ્યા. ભલે એ સમયે કદાચ લોકોએ ના વિશ્વાસ કર્યો હોય, એ સમયે લોકોએ ના માન્યું હોય, પરંતુ પ્રભુ શ્રી ખ્રિસ્ત મૃત્યુ પામ્યા. અને મૃત્યુ પામ્યા ને ત્યારે આખા જગત પર અંધારું છવાઈ ગયું અને એવું થયું કે ધરતીકંપ થયો. અને બાઇબલનું વચન એવું કહે છે, માથીની લખેલી સુવાર્તા 27:54 કલમ, આ બધા લોકોએ કબૂલ કર્યું ખરેખર એ તો દેવના દીકરા હતા. સચ્ચાઈ ક્યાં સુધી દાબી રખાય, ક્યાં સુધી તમે ઢાંકેલી રાખો? પરંતુ એક વખત તો એવું આવે જ કે સત્ય જે છે એ લોકોના મુખ ઉપર આવી જાય અને સત્ય જે છે એ સત્ય એક દિવસ પ્રગટ થઈ જ જાય. બહુ પહેલાં એક મેં વાત કરેલી, આજે ફરીને એકવાર કહું, એક માણસ હતો, એણે છે ને કોઈકને મારી નાખ્યો અને મારી નાખ્યો ને ત્યારે વરસાદ પડતો હતો અને વરસાદના ટીપા જ્યારે ઉપરથી આમ પડે ને તો પેલા પરપોટા થાય અને પેલો મરતો માણસ શું બોલ્યો, અહીં તો તને જોનાર કોઈ નથી કે છે, તું મને મારી નાખે છે, પણ એક દિવસ આ પરપોટા જે છે ને એ તારી બધું સાક્ષી આપી શકે છે. પછી તો સમય વીતતો ગયો, કોઈને ખબર ના પડે આ મર્ડર કોણે કર્યું છે. આ ભાઈએ લગ્ન બી કરી નાખ્યું અને લગ્ન કર્યા પછી એક દિવસે પોતાના ઘરમાં બેઠેલો હતો, એની પત્ની કદાચ રસોડામાં કંઈક કરતી હતી અને વરસાદ પડે અને વરસાદ પડે તો પેલા ઉપરથી ટીપા પડતા અને પેલા પરપોટા થતા હતા અને આ માણસે પરપોટા જોયા અને એને યાદ આવ્યું કે મેં જ્યારે મર્ડર કર્યો ત્યારે પેલો આવો બોલતો હતો. એને હસવું આવ્યું, આ પરપોટા શું સાક્ષી આપવાના, આ થોડા સાક્ષી આપ્યા. એને હસવું આવ્યું, સહેજ એમ હસશે હોય. અહીંની પેલી બહેરી હતી ને એ કંઈ રોટલી બનાવતા બનાવતા કે શાક બનાવતા જોઈ ગયા, આ હસ્યો કેમ એની પાસે, શું હસ્યા તમે? કીધું કંઈ નહીં કે છે, હું નથી હસ્યો. ના, તમે હસ્યા ને કે છે, મેં જોયું કે છે. હવે આ તો પાછળ જ પડી જાય એટલે કીધે જ છૂટકો. એ પેલા ભાઈ કીધું કે આમાં ચાલો આની જોડે લગ્ન જ કરેલું છે, એટલે એણે કીધું કે જો અમુક વખતે આટલા વર્ષ પહેલાં મેં ફલાણાનું છે મર્ડર કરી નાખેલું અને ત્યારે આવું બોલેલો કે છે, વરસાદ પડે તો આવું બોલેલું, એટલે એમના પરપોટા જોઈને મને યાદ આવ્યું કે છે. પણ તું છે ને કોઈને કહેતી નહીં કે છે, હા એ તારો પતિ છે. અને પછી ફરી તો બહાર પાણી ભરવા માટે ગઈ અને પાણી ભરવા માટે ગઈ એટલે એની બહેનપણી મળી. હા, ટીવીની એડવર્ટાઈઝ કરતા બી આ બહુ સ્પીડમાં ચાલે આ એડવર્ટાઈઝ, ખાલી એને એટલું કહ્યું હતું તારે કોઈ કહેવાનું નહીં, એટલું જો બીજા દિવસ સામેથી તમને બધા કહેશે આવું થયેલું. તો એણે એની ખાસ બહેનપણી હતી ને એને કીધું કે મારા પતિ છે ને આટલા વર્ષ પહેલાં એ તો મર્ડર કરેલું કહેશે. તો કે હા, તો કે હા કહે છે. પણ તું મારી ખાસ બહેન એટલે મેં તને કીધું કોઈને ના કહેતી કહે છે, કે સારું કહે છે. હવે આ એને ખાસ બહેનપણી માનતી હતી પણ એની ખાસ બહેનપણી પાછી બીજી હતી.
એને બીજીને કીધું, બીજી ત્રીજીને કીધું, અને એક જણી બહેનપણી તો છે ને ઇન્સ્પેક્ટરની બૈરી નીકળી ગઈ. અને એને કીધું, પેલે ઘરે જઈને એના પતિને કીધું, પતિ કે ચલો કે તારે પેલા પકડી લઈ ગયા. પણ થોડો સમય પણ સત્ય જે છે ને, સત્ય એ એક વાર તો એ સામે આવી જાય અને માણસો જે છે એને દબાવી રાખી શકે ખરાક, પણ હંમેશા માટે એને મીટાઈ ના શકે, એને ખતમ ના કરી શકે, એનો નાશ ના કરી શકે. લોકોએ બૂમો પાડી કે પ્રભુ શ્રી ખ્રિસ્તને મારી નાખો, પ્રભુ શ્રી ખ્રિસ્તને મારી નાખો, પ્રભુ શ્રીને ખ્રિસ્ત તરીકે લોકોએ સ્વીકાર્યા નહીં, અને લોકોએ પ્રભુ શ્રી ખ્રિસ્તની અવગણના કરી, બૂમો પાડી કે વધસ્તંભ પર ચડો, વધસ્તંભ પર ચડો. પરંતુ પછી થયું શું? પાવલ પ્રેરિત જો ગમાલેલના ચરણોની અંદર શીખેલા એ જમાનાનો જાણીતો બાઇબલનો ટીચર, અને છતાં એની પાસે ઉલટી શિક્ષા પામેલા આ પાઉલ પ્રભુ શ્રીને માનતા નહોતા, અને પ્રભુ શ્રીને માનનારા લોકોને હેરાન કરતા હતા, મારતા હતા, સતાવતા હતા, મંડળી તોડતા હતા, લોકોને જેલમાં નાખતા હતા, મારે બી નંખાવતા હતા. પણ શું થયું પછી? માણસ ગમે એટલું ઈશ્વરની વિરુદ્ધમાં જાય પણ થાય શું? અને યુહાની લખેલી સુવાર્તા, આમાં લખેલું છે યુહાની લખેલી સુવાર્તા 7મો અધ્યાય અને 3, 4, 5 કલમ. માટે જેના ભાઈઓ તેને કહ્યું કે અહીંથી નીકળીને યહૂદિયામાં જા. હા, પ્રભુ શ્રી ખ્રિસ્તના ભાઈ એટલે કે મરિયમ અને યુસફથી જન્મેલા બીજા બાળકો, એ લોકો એવું કે છે એ વખત માનવા પર્વ હતું. તો ભાઈઓ શું કે છે? મરિયમ અને યુસફ ના બીજા બાળકો કે જાને જા પર્વમાં જઈને કે બધાની સામે ચમત્કારો કર ને, કારણ કે માણસે ફેમસ હોય તો જ આ બધું કરતા હોય કે છે. અને પછી આગળ શું લખેલું છે? મારી નાખો બાળ રીતે પણ ઘણું બધું કર્યું, પ્રભુ સુના જે કહેવાતા ભાઈઓ હતા એ લોકોએ પણ નાશ સ્વીકાર્યા. પણ થયું શું આખરે? એ લોકોથી શું થયું? અને બાઇબલની અંદર આપણે વાંચીએ 1 કોરિન્થી 15મો અધ્યાય 4 કોરિન્થી 15મો અધ્યાય 4 કોરિન્થી 15મો અધ્યાય 14 કોરિન્થી દર્શન થયું. હા, પછી બધા શિષ્યો ને દર્શન થયું. હા, પછી પ્રભુ શ્રી ખ્રિસ્તે એક સાથે 500 થી વધારે લોકો એકઠા થયેલા હતા ને એ બધાને દર્શન આપ્યું. ત્યાર પછી યાકુબને દર્શન દીધું. આ યાકુબ એટલે યુસફ અને મરિયમનો દીકરો, જે કેનાર હતો, જાણે પર્વમાં જાણે અને ફેમસ થા, ચમત્કારો કર, વિશ્વાસ થતો કર્યો, એમને પણ દર્શન થયું. પછી પ્રભુ શ્રી ખ્રિસ્તના ભાઈઓ નતા માનતા, પાઉલ નહોતા માનતા, બીજા લોકો નહોતા માનતા, બૂમો પાડી સફળ બી થયા, માર બી નંખાવ્યા, પ્રભુ શ્રી ખ્રિસ્તના ભાઈઓ બી સફળ થયા અપમાન કરવામાં, પાઉલ પણ સફળ થયા. પણ સચ્ચે ક્યાં સુધી દબાઈ રહે? એક દિવસ પાવળ પ્રેત ભર બપોર જતા હતા અને અચાનક ઉપરથી પ્રકાશ ઝબુક્યો, અને એ પ્રકાશના કારણે આંખો તરત જ આંધળી થઈ ગઈ, એ પડી ગયા નીચે અને આકાશમાંથી અવાજ આવ્યો, શાઉલ શાઉલ તું મને કેમ સતાવે છે? શાઉલને તો સપને પણ ખ્યાલ નહીં કોણ હશે, અને એ શું હશે એવું તો બિલકુલ જ ખાતરી નહીં, એ તો ના જ હોય. અને કહે છે, પ્રભુ તું કોણ છે? કે છે તારા અવાજ આવ્યો, હું શું છું જેને તું સતાવે છે? પાવલ કહે છે, હા શું, હું તો માનતો તો કંઈક અલગ, હકીકત કંઈક અલગ,
જૂઠમાં ચાલતો હતો. સત્ય તો કંઈક અલગ છે. જ્યારે પ્રભુ શ્રીકૃષ્ણ ભયનું દર્શન થયું હશે, એવું વિચારવા પડ્યા, સર આપણે તો કેવી વાતો કરતા હતા, અપમાન કરતા હતા, આ તો આજ આપણા પ્રભુ છે, આજ આપણા દેવ છે. અને તમે જોજો, યહુદાનો પત્ર વાંચજો, યાકૂબનો પત્ર વાંચજો. આ યહુદા અને યાકૂબનો જે પત્ર લખનાર એ પ્રભુ શ્રીકૃષ્ણના ભાઈઓ, યુસુફ અને મરિયમથી જન્મેલા બાળકો. અને એ લોકો છે ને પ્રભુને, ઈસુને પ્રભુ તરીકે વર્ણન કરે છે. કેવું કહેવાય? એમના તો ભાઈ કહેવાય, પણ કહે છે પ્રભુ, પ્રભુ તરીકે લોકો વર્ણન કરે છે. સત્યને તમે દાબી નથી શકતા, એકને એક દિવસ આ સત્ય જે છે એ પ્રગટ થાય છે, અને બધાને આ સત્ય જે છે એ સત્ય ખબર પડી ગઈ. યાજકો પ્રભુ શ્રીકૃષ્ણ વિરુદ્ધમાં પડ્યા, આ જૂઠો છે, જૂઠો છે. એ લોકો પણ જૂઠા સાક્ષીઓ ઊભા કર્યા, અને પછી આખરે વધસ્તંભે જડા દીધા. પણ તો માથીને લખેલી સુવાર્તામાં લખેલું છે, માથીને લખેલી સુવાર્તા તેનો 28મો અધ્યાય અને 11, 12, 13મી કલમ. તેઓ જતી હતી, એટલામાં જુઓ ચોકીદારોમાં કેટલાય કે નગરમાં જઈને જે જે થયું તે ગબડું મુખે યાદો કરે ગઈ. હા, પ્રભુ શ્રીકૃષ્ણ જીવતા થઈ ગયેલા હતા. ત્યાં ઉજળા વસ્ત્ર પહેરેલા લોકો દેખાયા, કબર ખુલેલી દેખાઈ, એટમળો પથ્થર કોણ હટાયો ખબર નહીં, અને કબર ખાલી, અને ચોકીદારો ત્યાં હતા. એ લોકો બધી વાતચીત સાંભળી કે પ્રભુ શ્રીકૃષ્ણ જીવતા થઈ ગયેલા છે, જાઓ તમારે આગળ ગાલિલમાં છે. આ લોકો તો ભાગ્યા, અને જઈને યાજકોને કીધું, યાજકો આવું થયું, રહીશું તો જીવતા થઈ ગયા કે છે. અને આગળ પૈસા ભેગા કરે ચોકીદાર આપી દે, જો તમે જઈને એવું કેજો કે અમે લોકો ઊંઘતા હતા ને કે છે, અને એના શિષ્યો આવીને કે છે સબ ચોરીને ભાગી ગયા છે, કહેતા ને કે જીવતા થયા છે, ખાતરી તો થઈ ગઈ. ભલે લોકો જે બોલતા હતા, એક સબૂત તો મળી ગયું ને, ભલે હજુ પણ લોકો નથી માનતા, એમની પર વિશ્વાસ નથી કરતા, પણ એ લોકો હૃદયથી ખબર તો પડી ગઈ ને કે આ તો જીવે છે, અને જેને આપણે મારી નાખ્યા તો જીવતા થઈ ગયા. સત્ય જે છે એ એકના એક દિવસ જે છે એ ચોક્કસ એ પ્રગટ થાય છે. આજે મારા જેવા સામાન્ય માણસો એ પણ જ્યારે કોઈકને વળગાળો હોય, અને જ્યારે એના માથા પર હાથ મૂકીને એ શેતાની આત્માને ધમકાજ પ્રભુ ઈશ્વરના નામમાં નીકળે, અને ત્યારે પેલો શેતાન જ એને ખબર પડી જાય છે કે હા ઈસુ જીવે છે, તો જે લોકો નીકળે ને, તો જે લોકો ભાગે ને. ઘણી વખત તો વિનંતી કરો, અમને ના કાઢો ને, ના કાઢો ને, આપણને એવું લાગે આપણે ઈસુ છે શું, એટલી હદે બી વે લોકો. આપણે સામાન્ય માણસ પાપી, પરંતુ એટલા બી વે લોકો, કારણ કે પ્રભુ શ્રીકૃષ્ણ ત્યાં હાજરી હોય છે, અને એ લોકોને દેખાતી હોય છે, અને લોકો ગભરાઈ જાય. શેતાનને પણ ખાતરી થઈ ગઈ કે હા આ દેવપુત્ર એ જ દેવ, અને એ આજે પણ એ જીવે છે. સત્ય એક દિવસ જે છે એ પ્રકાશે છે. એ સત્ય સારું લાગે તો પણ, અને સત્ય ખરાબ લાગે તો પણ, એ સત્ય જે છે એકને એક દિવસ એ પ્રગટ થાય છે. અને બાઇબલની અંદર લખેલું છે, પહેલો કોરિન્થી 3 પહેલો કોરિન્થી 3 અને 13, 14 અને 15મી કલમ. બાઇબલનું વચન એવું કહે છે કે દરેકનું કામ કેવું છે એ પ્રગટ કરવામાં આવશે. આ પૃથ્વી પર માણસો કેવું કામ કરે છે ને, એ કામ એક દિવસ એવો આવશે કે જ્યારે પ્રગટ કરવામાં આવશે. હું ધ્યાનથી આ વચન સમજજો કે પૃથ્વી પર તમે જે બી કામ કરો છો, જેવા બી કામ કરો છો, અને એ કામ કદાચ અત્યારે સંતાઈ રહે છે, કદાચ કોઈ માણસ એવો દેખાડો કરે છે કે હું બહુ સારું કામ કરું છું, પણ એના કામ સારા નથી. પરંતુ ઈશ્વરનું વચન એવું કહે છે કે એક ને એક દિવસ એ કામ જે છે એ બધાની આગળ પ્રગટ કરવામાં આવશે.
અને એ વખતે જે લોકોએ દેખાડો કર્યો હશે, કામ ખરેખર નહીં કર્યું હોય અને દેખાડો કર્યો હશે, લોકોની હાલત કેવી થઈ જશે? બધા ઊભા હશે, બધા જ, અને બધાની સામે જાહેર કરવામાં આવશે કે ભાઈ તારા કામ તો આવા હતા, પણ પૃથ્વી પર દેખાડો કરેલો. અને જ્યારે પ્રગટ કરવામાં આવશે ત્યારે એની પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ એ કેવી થઈ જશે? બધાની સામે જ્યારે ઈશ્વર આ બધી બાબતો પ્રગટ કરશે ત્યારે પ્રકટીકરણમાં લખેલું છે, પ્રકટીકરણનું પુસ્તક 20મો અધ્યાય અને તેની 15મી કલમ. હા, જો કોઈ જીવન પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં, અહીં મોટી મોટી વાતો કરી હોય, હું તો આમ, હું તો તેમ, તો ફલાવ ઠીકણો, આટલા ઉપવાસ, આટલી પ્રાર્થના, આ કરું, પેલું કરું, અને જ્યારે છેલ્લી ઘડે જ્યારે જીવનનું પુસ્તક ખોલવામાં આવે અને ત્યાં નામ જ ના દેખાય તો કેટલી ભયંકર હાલત. અલા ભાઈ, બહુ મોટી મોટી વાતો હતી તારી, આમ કહેતો તેમ કહેતો, તો એ છે જ નહીં, કેવી પરિસ્થિતિ થઈ જાય? એકને એક દિવસ તો થશે ને પ્રગટ. અત્યારે ભલે માણસો ગમે તેવી વાત કરે, ભલે એક દિવસ તો પ્રગટ કરવામાં આવશે, બધા લોકો હશે, હવે જીવનનું પુસ્તક ખોલવામાં આવ્યું હશે. મને નથી ખબર ABCD પ્રમાણે હશે કે હિબ્રુના આલ્ફાબેટ પ્રમાણે હશે, કઈ ભાષામાં હશે ખબર નહીં, પણ મને એટલું ચોક્કસ ખબર છે કે ત્યાં ઊભેલો માણસ એ વાંચી શકશે નહીં અને પ્રભુને દેખાડશે કે તારું નામ નથી અંગાડી. કેટલી ભયંકર હાલત. અને પછી બાઇબલમાં લખેલું છે માથીની સુવાર્તા 25મો અધ્યાય અને 31-33. માથી 25 31-33. બાઇબલનું વચન કહે છે ઘેટાને જમણી તરફ અને બકરાને ડાબી તરફ રાખશે. અત્યારે બી બધા હશે, પણ ડાબી તરફવાળા જમણી તરફ ના વળો જોશે, જમણી તરફના ડાબી તરફ ના વળો જોશે. ઘેટાઓ બકરાને જોતા હશે ને બકરા ઘેટાને જોતા હશે. પૃથ્વી પર ભલે ગમે તે કર્યું હશે ને પછી પત આમ જોશે, પ્રગટ થઈ જશે બધું. ઘણા લોકો આશે ડાબી બાજુ બકરો, આ નીચે તો ઘેટા જેવો દેખાતો હતો, અહીં તો બકરો નીકળ્યો. આ કેવી હાલત, કેવી પરિસ્થિતિ થઈ જશે? અને ગીતશાસ્ત્રમાં લખેલું છે 50મો અધ્યાય, ગીતશાસ્ત્રનું પુસ્તક 50મો અધ્યાય અને વાંચો 18મી કલમથી લઈને 21મી કલમ સુધી. બાઇબલ કહે છે તે ચોરને જોયો તે તેને સંમતિ આપી. હા, ઈશ્વર કહે છે તું ભૂંડાને તારું મોઢું સોંપે છે, તારી જીભ કપટ રચે છે. હા, તું તો તારા ભાઈની વિરુદ્ધમાં વાતો કરે છે. હા, તું તારા ભાઈને બદનક્ષી કરે છે. ઈશ્વર કહે છે તે આવા આવા કામ કર્યા, હું ચૂપ રહ્યો. માણસ આ બધું કરતો જાય અને ઈશ્વર તરફથી એને કોઈ સજા ના મળે, એને કશું જ ના થાય, એટલે એને કેવું લાગે હું તો બહુ સારો છું, મને થાય છે કશું, તમને કેવું આવું થયું, મને થયું કશું, જો કેવો બિંદાસ ફરું છું, તમારામાં પાપ છે, હું બરાબર છું, પણ શું કે છે આગળ સર? ઈશ્વર કહે છે હું તારા કામ તારી આગળ અનુક્રમે ગોઠીશ. આ અનુક્રમ શબ્દ બહુ જબરજસ્ત છે. અનુક્રમનો અર્થ થાય છે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, ક્રમ પ્રમાણે. તમે આખા દિવસની અંદર તમારા મોબાઈલની અંદર ખાલી કોઈ 10 જ ફોન કર્યા હશે ને, અલગ અલગ 10 લોકોએ, રાત્રે ખાલી વિચારો સૌથી પહેલો ફોન કોણ આવ્યો, એના પછી બીજા નંબર પર કોણ આવ્યો, એના પછી ત્રીજા નંબર પર કોણ આવ્યો. તમે 10ને એક સાથે નહીં ગોઠવી શકો અનુક્રમ પ્રમાણે, પણ તમારો મોબાઈલ ફોન દેખાડી દેશે પહેલો આટલા આગળ નહોતો, બીજા નંબર પર આ, ત્રીજા નંબર પર આ. તમે 10ને અનુક્રમે ના ગોઠવી શકો, યાદ કરી
માણસના કેટલા પાપો છે, કેવા પાપો છે એને ખબર નહીં. પણ ઈશ્વર કહે છે હું તો એક કંઈક છે ને તે પહેલું કયું કરું ને પહેલું જ લખીને દેખાડીશ, બીજું કરું બીજું જ દેખાડીશ, ત્રીજું કરું ત્રીજું જ દેખાડીશ. એટલી પ્રભુ સુખ્રિસ્તની મેમરી જોરદાર છે, જબરજસ્ત મેમરી પાવર. અને કહે છે હું અનુક્રમે ગોઠવીશ. અત્યારે હું શાંત રહું છું, અત્યારે ચૂપ રહું છું, 50 કર, 100 કર, લાખ કર, પણ એક દિવસ તો પ્રગટ કરીશ. ઈશ્વર કહે છે કે એક દિવસ હું આ બધું જે છે એ તારા મોંની આગળ જે છે એ હું ગોઠવી નાખીશ, હું અનુક્રમે એને ગોઠવી નાખીશ. અને પછી કિસ્સા શ્રમ લખ્યું તેનો 90મો અધ્યાય અને તેની 8મી કલમ. ઈશ્વરના મુખના પ્રકાશમાં છે. સત્ય જે છે એ આજ ને કાલ ભલે કદાચ દબાઈ રહેલું હશે, પરંતુ એ વધારે સમય દબાઈ રહેલું નહીં રહે. એક ને એક દિવસ તો એ પાપ જે છે, એ કામ જે છે, એ સત્ય જે છે, એક ને એક દિવસ એ તો પ્રગટ થઈને એ રહેશે. પ્રભુ શુક્રિસ્ત આ પૃથ્વી પર આવેલા તો મરવા માટે જ આવેલા, એટલે મૃત્યુ પણ પામ્યા અને મૃત્યુ પણ પામ્યા અને પ્રભુ શુક્રિસ્ત દફન પણ થઈ ગયું. અને પ્રભુ શુક્રિસ્ત દફન થઈ ગયું. અને આજે આપણે જે વચન વાંચેલું હતું યોહાને લખેલી સુવાર્તા 19મો અધ્યાય અને 38થી લઈને 42મી કલમ આપણે વાંચી, એમાં પ્રભુ શુક્રિસ્ત દફન વિશે લખેલું છે. પણ ત્યાં એક ખાસ નોંધ લેવા જેવી જે વાત છે અને જેની નોંધ આજે આપણે લઈ રહ્યા છે એ છે 41મી કલમ. વાંચે તો બાઇબલનું વચન એમ કહે છે પ્રભુ શુક્રિસ્તને એક કબરમાં દાટવામાં આવે. અને એ કબર એવી હતી બાઇબલમાં એવું નવી કબર. કેવું છે નવી કબર? કબ્રસ્તાન જે હોય ને એને કેવું હોય, આમ લાઈન સર આમ કબરો જાય, આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય, ભાઈ ભરે જાય એટલે ફરી પાછી સ્ટાર્ટ કરે, ફરી પાછ સ્ટાર્ટ કરે. કંઈ નવું કબ્રસ્તાન ના હોય, વર્ષોથી લોકો મરતા આવ્યા છે, અલગ અલગ કબર ક્યાં રાખે? થોડા વર્ષો થઈ જાય એટલે પેલા હાડ કાપડકા બધું ગળી જાય, અંદર ઓગળી જાય, માટી સાથે માટી થઈ જાય. પણ આ એક કબર એવી હતી જેના માટે સ્પેશિયલ ઉલ્લેખ કરવામાં આવ્યો, નવી કબર હતી અને એકદમ ખાસ ઉલ્લેખ, જેમાં કદી કોઈને મૂકવામાં આવ્યા નહોતા. કેમ? પ્રભુ ઈસુ ખ્રિસ્તને દાટતા પહેલા કે જ્યારે દાટ્યા ત્યારે કે યોહાન પોતાની સુવાર્તા લખે છે ત્યારે આ વાત પ્રગટ કરે છે. કેમ આ વાત ખાસ લખવામાં આવી? નવી કબર હતી. કેમ ઈશ્વર એવું લખે છે અહીંયા આગળ કે જેમાં કદી કોઈને મૂકવામાં આવ્યો નહોતો? એકવાર શું થયું, એક માણસ મરી ગયો અને માણસ મરી ગયો તેની અંતિમ ક્રિયા હતી, એટલે એને ડેડ બોડી ઉઠાવીને બધા જતા હતા. અને બધા ડેડ બોડી ઉઠાવીને જતા હતા અને શું થયું કે સામેથી કંઈક ટોળું દેખાયું. આ લોકો ગભરાઈ ગયા, ક્યાં તો કોઈ ધમાલ થઈ ગઈ લાગે, કોઈ મારવા એવું લાગે છે. તો ત્યાં છે ને એલિશાની કબર હતી, એલિશા પ્રભુ હતા. અને આ શું એની કબરમાં પેલા નાખ્યો ને ભાગી ગયા બધા. હવે કબર કઈ રીતની હશે ખબર ને? પણ કબર ઢાળવાલી છે, પેલો ગબડતી ગબડતી ડેડ બોડી છે સીધી અંદર ગઈ અને એલિશાના હાડકાં ટચ થઈ ગયો. પેલો જેવો હાડકાન ટચ થયો ને તો જીવતો થઈ ગયો. ત્યાં કોઈ દોડીને ભાગ્યા એની પાસે આવ્યા દોડીને ઘરે, અમે તને દાટીને આવ્યા, નાખીને આવ્યા, તું કઈ થયા? એટલે એક ઘટના જૂના કરવામાં એવી બની ગઈ. આપણે વાંચી પી લે બીજો રાજા 73મો અધ્યાય તેની 21મી કલમ. હા, હવે કેવું થયું હશે કે આ લોકો તો બધા ભાગ્યા હશે આમ નાખીને, પણ આ કંઈ પેલા કોઈ ધીરે ધીરે સ્લો મોશનમાં થોડો ગબડે, એટલે ગબડી સીધો હાડકાં ટચ થયો. એટલે પેલા લોકો કરતા કરતા એક કે બે મિનિટ એવો બી જૂતો થયો, એનું બધું હશે બધા ભાગે, એ બી ભાગ્યો હશે. બની શકે કદાચ જુવાન હોય અને કદાચ દોડીને એની પહેલાં ઘરમાં ઘૂસી ગયો તો કહો તું કઈ હતી ઘરમાં, તને તો હમણાં જ નાખીને આવ્યા છે. પણ આ એક ઘટના બની ગઈ હતી કે એલિશાના હાડકાના લીધે આ એક માણસ જીવતો થઈ ગયો હતો. નવી કબર એ કહેવા માગે છે
કે ત્યાં કોઈ પ્રબોધકને બી ખબર નથી, ત્યાં કોઈ પવિત્ર માણસ બી નહોતો કે જેને દાટવામાં આવ્યો હોય અને કદાચ પ્રભુ સુન ત્યાં મૂકવામાં આવે, કદાચ એના હાડકાન ટચ થયા હોય એટલે કદાચ જીવતો થઈ ગયો. ના, કારણ કોઈ પણ વાત ના કરે. એટલે નવી કબર જ્યાં કદી કોઈને મૂકવામાં આવેલો હતો એવી જગ્યા સત્ય એ એક ને એક દિવસ એ પ્રગટ થઈ જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના બધા સબૂત જે છે એ મળી ગયા. ભલે એ સમયે કદાચ કોઈએ માન્યું, કદાચ કોઈએ નહીં માન્યું. ફક્ત 120 લોકો એવા હતા જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનતા થયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરીને સજીવન થયા ત્યાં સુધીમાં. બાકી બધા લોકો તો ખાલી સાજા થયા, ખાધું પીધું અને મોજ મજા કરી, બાકી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નહીં કર્યો. એ લોકોએ વિશ્વાસ ના કર્યો કે આ ખ્રિસ્ત છે. પરંતુ એક સમય એવો આવ્યો કે શિષ્યો એ જ કામ કરવા લાગ્યા. પ્રભુ શું તેવું કહેતા, ચાલ દુષ્ટાત્મા નીકળ, એને તો બોલતા પ્રભુ ઈસુના નામે નીકળ, એ પોતે જ હતા. પણ શિષ્યો એ તો શું બોલતા, ચાલ ઈસુના નામે નીકળ. પેલા ભટકતા ભૂવાઓ શું કહે છે, પાઉલ જે ઈસુનું નામ લે છે ને એ નામથી તને કહું છું ચાલ નીકળ. એનો તો વાત ફેમસ થઈ ગયેલી ને, પ્રભુ ઈસુના નામથી કહે છે ને ભૂતો નીકળે છે, પ્રભુ ઈસુના નામથી બીમાર દૂર થાય. જીવે છે રાતો, આપણે ભલે બધા સંપર્કમાં નથી પણ જીવે છે. લોકો વિશ્વાસ કરવા લાગ્યા. સત્ય એ 37 વર્ષ સુધી કદાચ છાનું રહ્યું, કદાચ 37 વર્ષના થોડા સમય સુધી કદાચ એ છુપાયેલું રહ્યું. પરંતુ પછી એક એક કામો એવા થયા, લોકોને ખબર પડી ગઈ, અલ પણ ખ્રિસ્તો કુંવારીના પેટે આવો જોતો હતો. એટલે કેટલા લોકો દોડ્યા છે મરિયમ પાસે, ભાઈ આ તો આવું લખેલું છે, તારા પેટે આવ્યો તો મારે કંઈ સમજ ના પડી. એટલે કીધું હશે કુંવારી હતી, ત્યારે મને દર્શન થયેલું. અને પછી આ યુસફ એ તો મને એમને તેડી લાવ્યો. અને પછી આવી રીતે અમે લોકો તો ભલે ને ગાલિલમાં રહેતા હતા, પણ પેલા કઈ સરગસ હશે ઠરાવ કરેલો એટલે અમે લોકો નામ નોંધાવવા માટે કે ત્યાં જન્મી ગયા, પાછા આવી ગયા. તમને લોકોને એવું કહી જન્મ્યા હશે, અમે અહીં રહે છે. એટલે તમને લોકોને એવું કે અમે લગ્ન કરી લીધા હશે, એવું નહોતું. હું કુંવારી જતી. સત્ય છૂપું રહી શકે, થોડો સમય તમે એને દબાઈ રાખી શકો, પરંતુ એક ને એક દિવસ તો એ પ્રગટ થાય અને થાય છે. પણ સત્ય બે પ્રકારના હોય કે જ્યારે પ્રગટ થાય ત્યારે લોકો કહો હા જો હવે સત્ય બહાર, હવે તમને ખબર પડી ને. પણ એવા બી લોકો સત્ય આવી ગયું, હવે મારી આઈ બની, ઘણાનું સત્ય એવું પણ હોય. એટલે આજે ને તો કાલે આપણા દરેકના સત્ય બી છે ને પ્રગટ થવાના છે. આના માટે જ્યારે બી સત્ય પ્રગટ થાય ને ત્યારે આપણે એવા ખુશ હોવા જોઈએ, જેવું સત્ય પ્રગટ થયું ને હવે ખબર પડી ને હું કોણ હતો, હવે ખબર પડે ને હું કેવો હતો. પણ ત્યારે એવું ના ખબર, એવું ના થવું જોઈએ કે બીજાની પાસે સંતાઈ જઈએ, સત્ય પ્રગટ મારું નામ ખોલી રહ્યા છે સંતાઈ જાઓ. જેની પાસે સંતા તો છે કે ભાઈ મારે સંતા તું મારી પાછળ કઈ આવે છે, હું જ જગ્યા શોધું છું. એટલે એવું સત્ય ના પ્રગટ થયું, સારું કે ખોટું પણ સત્ય પ્રગટ થશે. પ્રભુ ઈસુનો પ્રગટ થયું, લખવામાં આવ્યું કે એવી કબર હતી જેમાં કદી કોઈ નહોતું, લોકોએ કોઈની પાસે કોઈ બહાનું જ નહીં કે ઈસુ જીવતા નથી થયા. અને થયા છે તો પોતાના જ પરાક્રમે, ખાતરી થઈ ગઈ વાત. એક ને એક દિવસ સત્ય જે છે પ્રગટ થાય છે. અને માટે એવી રીતે જીવન જીવો કે જ્યારે સત્ય પ્રગટ થઈ જાય ત્યારે આપણે મોડું સંતાડવાનો વારો ના આવે, પરંતુ આપણે હિંમતથી ઊભા રહી શકીએ એવું જીવન આપણે જીવીએ. હવે આપણે આપણી આંખોને બંધ કરીએ અને આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય, કે જે રાજાઓના રાજા છે, જે પ્રભુના પ્રભુ છે, તે કદી બદલાતો નથી. વાલાઓ, સત્ય એક દિવસ પ્રગટ થશે, એ સારું હશે તોય, ખરાબ હશે તોય. જો તમે સારું કામ કર્યા છે લોકો તો પણ તમને હેરાન કર્યા છે તો ગભરાવો નહીં, એક દિવસ બધાની સામે સત્ય પ્રગટ થશે, ત્યારે લોકોને ખ્યાલ આવી જશે તમે કોણ હતા કેવા હતા. પણ જો તમે ભૂંડું કરશો ને તમે સત્યને દાબી રાખો છો તો પણ એ સત્ય પ્રગટ થશે જ થશે, ત્યારે તમારે મોડું સંતાડવું ના પડે. એના માટે અત્યારથી હું તમને કહું છું કે તમે એવી રીતે જીવન જીવો કે જ્યારે સત્ય પ્રગટ થાય ત્યારે તમને આનંદ થાય તમારા સારા કામને માટે. આના માટે સારા કામ કરો, આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા
આપણા દરેક પર થાવ. થેન્ક યુ જીસસ.